કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ગમ્મતની અંદર પ્રકરણ 6 આપલેની ગમ્મતમાં બરાબર આગળના વિડિયોની અંદર તમે સાદી અને દશકાવાળી બાદબાકી શીખી ગયા બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે હવે આપણે આજના વિડિયોની અંદર કોયડા ઉકેલના દાખલા વિશે સમજૂતી મેળવીશું. तो अहीं आपणे सौ प्रथम रकम वाँचीशु बराबर. तमे आगळ प्रकरण 3 अंदर सळवाळा माटेना कोयडा उकेलना दाखला शीखी गया छो बराबर विद्यार्थी मित्रों. धोरण 2 नी अंदर 2 अंकवाळा सरवाळा बादबाकीना दाखला शीखी गया छो. तो धोरण 3 नी अंदर हवे आपणे 3 अंकवाळा 3 संख्यावाळा आपणे कोयडा उकेलना बादबाकीना दाखला शीखीशु बराबर विद्यार्थी मित्रों. तो हवे आपणे रकम वाँचीशू कि एक दीवाल चणवा माटे 705 ईटो केटली ईटो विद्यार्थी मित्रों 705 ईटो बराबर मंगावी हती. तेमाथी 404 ईटो वपराई गई तो केटले ईटो बाकी रही. तो अहीं कुल 705 ईंटो मंगावी हती एमांथी 404 ईंटो वपराई गई तो केटली ईंटो बाकी रही. आपणे शुं पूछ्युं छे? ईंटो बाकी रही. हवे आ बाकी रही एवं जो प्रश्न पूछाय तो आपणे शुं करीशुं विद्यार्थी मित्रों? बाद बाकी बराबर. हवे आपणे बाद बाकी करवा कई रकम कई संख्यानो उपयोग करीशुं? तो आपने अहीं 705 ईंटो मंगावी हती अने 404 ईंटो वपराई गई तो आपने आ बन्ने रकमनी बादबाकी करीशुं. सौ प्रथम उपर कई रकम लखीशुं? मोटी संख्या एटले कि 705 बराबर. हवे आ 705 शुं हतुं विद्यार्थी मित्रों? ईंटो हती. ओछा बाकी रही माटे आपणे शुं करीशुं? ओछा केटली ईंटो वपराई गई? 404 ईंटो वपराई. हवे कुल केटली बाकी रही माटे आपणे बादबाकी करीए बराबर. तो बादबाकी करीशुं तो सौ प्रथम एकम एकम दशक दशक अने सौ सौना स्थानमां रहेली संख्यानी बादबाकी करीशुं. तो आपणे अहीं जोईए 5માંથી શું બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો? 4 બાદ કરીશું. તો 5માંથી 4 જાય તો કેટલા બાકી રહે? 1 બાકી રહે બરાબર. પછી 0માંથી 0 જાય તો 0 અને 7માંથી 4 જાય તો કેટલા બાકી રહે? 7માંથી 4 જાય તો 3 બાકી રહે. તો 301 વિગત શું લખીશું? ઈટો બાકી રહી બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલાના અંતે ફરજિયાત શું લખવું પડશે? જવાબ કરીને. તો લખીશું જવાબ બરાબર 301 ઈંટો બાકી રહી બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીં આ પ્રમાણે એક આખો દાખલો પૂરો કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું દાખલા નંબર 2. પ્રિયા પાસે રૂપિયા 591 હતા તેમાંથી તેણે રૂપિયા 489નો ડ્રેસ ખરીદ્યો તો હવે પ્રિયા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા બરાબર. તો એની પાસે રૂપિયા કેટલા હતા? 591. તો આપણે સૌ પ્રથમ અહીં વિગત લખીશું કે 591 રૂપિયા હતા. ઓછા બાકી રહ્યું માટે આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો ઓછા કેટલાનો ડ્રેસ ખરીદ્યો છે એને? 489 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો.
આ પ્રમાણે આપણે વિગત લખી અને નીચે બાદબાકી કરીશું. બરાબર, હવે આપણે જોઈએ કે 591 ઓછા 489, તો હવે બાદબાકી કરીએ તો એકમ એકમ, દશક દશક અને સો સોના સ્થાનમાં રહેલી સંખ્યાની બાદબાકી કરીશું. તો સૌપ્રથમ એકમના સ્થાન જોઈએ તો 1 અને 9. તો હવે 1 ઉપર કેવા છે વિદ્યાર્થી મિત્રો? નાના છે અને 9 નીચે મોટા છે, માટે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકશે નહીં. તો શું કરીશું એના માટે? આપણે દશકો લઈશું. હવે આ દશકો ક્યાંથી લઈશું વિદ્યાર્થી મિત્રો? આગળ દશકના સ્થાનમાં રહેલા 9 ઉપરથી. તો 9 ઉપરથી એક દશકો આપણે એકમના અંક ઉપર લઈ જઈશું. તો અહીં શું કરીશું? 1 બાદ કરીને ઉપર શું મૂકીશું? 8, અને 1ની ઉપર 10. હવે આ 10 વત્તા 1 એટલે કેટલા થાય? 11 થાય. હવે આ 11માંથી આપણે 9 બાદ કરવાના થાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે 11માંથી 9 બાદ કરીએ તો શું બાકી રહે? 2. બરાબર. ત્યાર પછી આપણે દશકો લેતા 1 બાદ કરી ઉપર 8 મૂક્યા. તો હવે 8માંથી 8 બાદ કરીએ તો શું બાકી રહે? 8માંથી 8 જાય તો 0. પછી છે સોના સ્થાનમાં 5 ઓછા 4. તો 5માંથી 4 જાય તો કેટલા બાકી રહે? 5માંથી 4 જાય તો 1 બાકી રહે. તો પ્રિયા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા વિદ્યાર્થી મિત્રો? 102 રૂપિયા બાકી રહ્યા. હવે શું કરીશું આપણે? જવાબ કરીને લખીશું. જવાબ બરાબર પ્રિયા પાસે 102 રૂપિયા બાકી રહ્યા. આ પ્રમાણે આપણે વિગત સાથે દાખલા ગણવાના છે. બરાબર, જો પરીક્ષાની અંદર આ પ્રમાણેના કોયડા ઉકેલ પૂછાય અને જો તમે આ પાછળની વિગત લખી નહીં હોય કે પછી આ જવાબ કરીને લખ્યું નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો શું થશે? તમારો અડધો માર્ક કપાઈ જશે. જો તમે આ રકમની સાથે વિગત અને જવાબ બધું જ જો પૂરેપૂરું લખ્યું છે તો તમને પૂરેપૂરા માર્ક મળશે. માટે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ આગળ આપણે દાખલા નંબર 3. એક જંગલમાં 925 ઝાડ હતા. વાવાઝોડાથી 139 ઝાડ પડી ગયા, તો કેટલા ઝાડ બાકી રહ્યા? બરાબર, હવે એક જંગલ હતું, જંગલમાં કેટલા ઝાડ હતા વિદ્યાર્થી મિત્રો? 925 ઝાડ હતા. ઓછા 139 ઝાડ શું થયું? પડી ગયા. તો કેટલા બાકી રહ્યા? તો શું કરીશું? બાદબાકી કરીશું. હવે 925 ઓછા 139. તો હવે ઉપર 5 છે અને નીચે 9, તો 5માંથી 9 બાદ થશે નહીં. માટે શું કરીશું આપણે? ઉપર દશકો મૂકીશું. આ દશકો ક્યાંથી લીધો? આગળ દશકના સ્થાનમાં રહેલા 2 ઉપર. માટે ઉપર 1 બાદ કરીને 1 મૂક્યો. હવે આ 5 અને 10નો સરવાળો કરીશું તો શું જવાબ આવે? 15. હવે 15માંથી આપણે શું બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો? 9 બાદ કરીશું. તો 15માંથી 9 જાય તો કેટલા બાકી રહે? 6. બરાબર, હવે આપણે 1 બાદ કર્યો દશકો લીધો, માટે 2માંથી 1 બાદ કરી 1 વધ્યો, 1 મૂક્યો. હવે આ 1માંથી શું 3 બાદ થશે? ન થાય. તો ફરી આપણે આ ઉપર શું મૂકીશું? 10 મૂકીશું. હવે આ 10 અને 1 કેટલા થાય? 11 થાય. આપણે એ 11માંથી 3 બાદ કરીશું. બરાબર, તો આ 11માંથી 3 જાય તો કેટલા બાકી રહે? કેટલા બાકી રહે વિદ્યાર્થી મિત્રો? 8. હવે આપણે દશકો જે લીધો અહીં 1 ઉપર, એ ક્યાંથી લીધો હતો? 9 ઉપરથી. માટે 9માંથી 1 બાદ કરી ઉપર શું મૂકીશું? 8 મૂકીશું. તો આ 8માંથી આપણે 1 બાદ કરશું તો શું જવાબ મળશે આપણને? 7. તો જંગલમાં જે 925 ઝાડ હતા એમાંથી 139 ઝાડ પડી ગયા,
तो कितना बाकी रहे विद्यार्थी मित्रों? 786,000। शु करीशु विगत में? बाकी रहा। हवे शु करवानू? जवाब करीने लखीशु। तो जंगल मा 786 झाड़ बाकी रहा, बराबर। त्यार पछी हवे जोईए आगळ दाखला नंबर 4 के एक शाळाना पुस्तकालयमां 567 पुस्तकों हता। वेकेशन पड़ता तेमाथी 329 पुस्तकों विद्यार्थियों वांचवा लई गया। तो वेकेशन दरमियान पुस्तकालयमां केटला पुस्तकों बाकी रह्या? तो एक शाळानी अंदर एक पुस्तकालय के लाइब्रेरी आपेली छे। ए लाइब्रेरीनी अंदर 567 पुस्तकों आपेल रहेला छे। हवे ज्यारे शाळानुं वेकेशन पड्युं त्यारे ए 567 पुस्तकोमांथी जे विद्यार्थीओने वांचवानुं गमे छे तेवा विद्यार्थीओ 329 पुस्तकों घरे वांचवा माटे लई गया। तो पुस्तकालयनी अंदर केटला पुस्तकों बाकी रह्या ए आपणे शोधवानुं छे। तो आपणे सौ प्रथम लखीशुं के पुस्तकालयमां कुल केटला पुस्तकों हता। तो केटला हता? 567 पुस्तकों हता। ओछा केटला विद्यार्थीओ पुस्तकों लई गया? 329 पुस्तकों वांचवा लई गया। तो केटला बाकी रह्या? तो आपणे शुं करीशुं? बादबाकी, बराबर। हवे आपणे शुं बात करीशुं? 567 ઓછા 329। હવે એકમ એકમ, દશક દશક અને સો સોના સ્થાનમાં રહેલી સંખ્યાઓની આપણે બાદબાકી કરીશું। તો સૌ પ્રથમ એકમના સ્થાનમાં જોઈએ તો 7માંથી આપણે 9 બાદ કરવાના છે। તો 7માંથી 9 બાદ થાય ન થાય? કેમ? કારણ કે 7 નાના અને 9 મોટા છે માટે। તો આપણે શું કરીશું? ઉપર 10કો મૂક્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો। બે દશકો આપણે ક્યાંથી લીધો? દશકના સ્થાનમાં રહેલા 6 ઉપરથી। તો 6માંથી 1 બાદ કરીએ, આપણે ઉપર શું મૂક્યું? 5, બરાબર। હવે આપણે બાદબાકી કરવાની શરૂઆત કરીએ તો આપણે 10 + 7 કેટલા થશે? 17। એ 17માંથી આપણે 9 બાદ કરીશું। તો 17માંથી 9 બાદ કરીએ તો શું બાકી રહે વિદ્યાર્થી મિત્રો? 17માંથી 9 જાય તો 8 બાકી રહે। દશકો લીધો હતો માટે 6માંથી 1 બાદ કરી ઉપર આપણે 5 લખ્યા। તો એ 5માંથી આપણે 2ની બાદ બાકી કરીશું। તો 5માંથી 2 જાય તો કેટલા બાકી રહે? 3 બાકી રહે, બરાબર। પછી 5માંથી 3 બાદ કરવાના છે। 5માંથી 3 બાદ કરીએ તો શું બાકી રહે વિદ્યાર્થી મિત્રો? 2। તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા છે? 238 પુસ્તકો બાકી રહ્યા, બરાબર। હવે ફરજિયાત શું કરીશું આપણે? જવાબ કરીને લખીશું કે જવાબ બરાબર 238 પુસ્તકો બાકી રહ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી જોઈએ આગળ આપણે પ્રશ્ન નંબર 5। તેની અંદર આપણને આપી છે કે એક બગીચામાં ગુલાબ અને મોગરાના ફૂલો કુલ કેટલા આપ્યા છે? 634 છોડ છે। ગુલાબ અને મોગરાના ફૂલોના કુલ 634 છોડ છે। જો ગુલાબના ફૂલોના છોડ 487 હોય તો મોગરાના ફૂલોના છોડ કેટલા હોય, બરાબર। પહેલા કુલ સંખ્યા આપેલી છે અને એની અંદરથી એક જે છે એક પ્રકાર એની આપણને સંખ્યા ગણી આપી છે।
અને બીજાની આપણે શોધવાની છે, બરાબર? તો એના માટે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો દાખલા તરીકે તમારા ધોરણ 3ના ક્લાસની અંદર કુલ સંખ્યા શું વિદ્યાર્થી મિત્રો, કુલ સંખ્યા 37 છે, બરાબર? એમાંથી છોકરાઓની સંખ્યા, છોકરાઓની સંખ્યા છે 27, તો છોકરીઓની સંખ્યા આપણે શું કરવી પડે? શોધવી પડે, બરાબર? હવે એ સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? આ 37માંથી 27 બાદ કરીશું, તો આપણને શું મળશે? આ છોકરીઓની સંખ્યા આપણને મળે, બરાબર? તો 37માંથી 27 બાદ કરીએ તો 7માંથી 7 જાય તો 0, અને 3માંથી 2 જાય તો 1. માટે છોકરીઓની સંખ્યા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 10 મળી, બરાબર? તો આ જ પ્રમાણે આપણે આ દાખલા નંબર 5 ગણવાનો છે. તો હવે જોઈએ દાખલા નંબર 5. અહીં કુલ ફૂલોની સંખ્યા કેટલી આપી છે? 634 કુલ છોડ ઓછા 487 છોડ સેના છે? ગુલાબના છોડ. તો આપણે શોધવાના કોના છે વિદ્યાર્થી મિત્રો? મોગરાના, બરાબર? તો હવે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો 634 ઓછા 487ની બાદબાકી થાય. તો હવે એમાં આપણે એકમ એકમની બાદબાકી કરીએ તો 4માંથી 7 બાદ કરવાના છે. તો 4માંથી 7 બાદ થઈ શકશે? ન થઈ શકે, કેમ કે 4 નાના છે અને 7 નીચે મોટા છે. તો શું કરીશું? હવે તો બધાને ખ્યાલ આવી જ ગયો હશે, તો ઉપર આપણે મૂકીશું દશકો, બરાબર? હવે આ દશકો આપણે કઈ સંખ્યામાંથી લીધો? દશકના સ્થાનમાં રહેલા 3 ઉપરથી. તો 3માંથી શું કરવું પડે? 1 બાદ કરવો પડે. તો 3માંથી 1 જાય તો 2 બાકી રહે, બરાબર? હવે આપણે એકમ એકમના સ્થાનની બાદબાકી કરીએ તો આ 10 અને 4નું શું કરીશું? સરવાળો. 10 ને 4 કેટલા થાય? 14. તો 14માંથી આપણે 7 બાદ કરીશું. તો 14માંથી 7 જાય તો કેટલા બાકી રહે? 7, બરાબર? હવે દશકો લીધો માટે આપણે ઉપર 2 મૂક્યા. હવે આ 2માંથી આપણે 8 બાદ કરવાના છે. તો 2માંથી 8 બાદ થઈ શકે? ન થઈ શકે. તેના ઉપર આપણે શું મૂકીશું? દશકો મૂકીશું. ફરી પાછો આપણે આ દશકો ક્યાંથી લીધો વિદ્યાર્થી મિત્રો? 100ના સ્થાનમાંથી. તો 100ના સ્થાનમાં રહેલા 6માંથી 1 બાદ કરતા આપણને શું મળશે? 5 મળશે. હવે આપણે આ 10 વત્તા 2 કેટલા થાય? 12 થાય. તો એ 12માંથી આપણે 8 બાદ કરવા પડી. તો 12માંથી 8 બાદ કરતા શું જવાબ આવે? 4, બરાબર? હવે આપણે 100ના સ્થાનમાંથી દશકો લીધો હતો માટે ઉપર 1 બાદ કરીને શું મૂક્યું? 5. હવે 5માંથી 4 જાય તો શું બાકી રહ્યું? 1 બાકી રહ્યું. તો આપણે જે મોગરાના ફૂલના છોડની સંખ્યા શોધવાની હતી તે કેટલી મળી? 147 મોગરાના છોડ, બરાબર? તો હવે આપણે શું કરીશું? જવાબ કરીને લખીશું કે જવાબ બરાબર 147 છોડ મોગરાના થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં સમજાવેલા આ કુરડા ઉકેલના 5એ 5 દાખલા તમે રકમ સાથે તમારી ગણિતની નોટબુકની અંદર લખવાના છે, અને ત્યાર પછી જ તમારી સ્વાપોથીની અંદર આપેલા કોયડા ઉકેલના દાખલા અને ચાલો ગૃહ કાર્યમાં આપેલા કોયડા ઉકેલના દાખલા પૂર્ણ કરવાના રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો?
थैंक यू।